नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस विषय रसायन विज्ञान यूनिट 9 आपणे मित्रों एक केंद्रीय सवर्ग संयोजनोना नाम आपवानी रीतो शीखवानी छे ना नियमो। आपणे मित्रों आगळना लेक्चरमां सूत्रो कई रीते बनेनो अभ्यास कर्यो थो, तो आ लेक्चरमां आपणे मित्रों आनुं नाम आपणे आगळना लेक्चरमां जोयुं हतुं मित्रों, आ सूत्र कई रीते बनाववामां आवे, तो आ लेक्चर में अपने विद्यार्थी मित्रों आ सूत्रनु नाम कई रीते लखी शकाय, सूत्रनु नाम कई रीते लखी शकाय, मैं तमारी सामु विद्यार्थी मित्रों त्रण उदाहरण आपेला छे। अने आज छे टेक्स्ट बुक नी पछीना पानाना बराबर आनी पछीनो नेक्स्ट पेज ना ज आ त्रणे त्रण मित्रों उदाहरणो छे, तो आपणे आनो मित्रों आपणे अभ्यास अहीं करीए। हवे आ उदाहरणोना कारणे विद्यार्थी मित्रों आ तमने भणवुं छे खूब ज सहेलुं बनी जशे। એટલે તમે આ ત્રણે ત્રણ ઉદાહરણો મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં જ્યાં જગ્યા છે ત્યાં તમે લખી નાખો। ચાલો આપણે આગળ વધીએ। તો સવર્ગ સંયોજનોના નામ નીચેના યોગશીલ નામકરણ સિદ્ધાંત, જો મિત્રો આ સિદ્ધાંતને યોગશીલ નામકરણ સિદ્ધાંત કહેવામાં આવે છે, બરાબર યાદ રાખજો, યોગશીલ નામકરણ સિદ્ધાંતને અનુસરીને આપવામાં આવે છે। આ સમૂહો જે મધ્યસ્થ પરમાણુની આસપાસ, જો આપણને કહે છે મિત્રો મધ્યસ્થ પરમાણુ એટલે કે આપણો ધાતુ આયન એની આસપાસ અને તેમના નામથી ઓળખાવામાં તેને પૂર્વક તરીકે મધ્યસ્થ પરમાણુ સાથે યોગ્ય ગુણાંકના નામથી દર્શાવવામાં આવે છે। તો આપણે મિત્રો શું કરવાનું નામનું, તો કે આ મધ્યસ્થ પરમાણુ અને એની આજુબાજુ જે મિત્રો બીજા જે સંયોજનો રહેલા છે જેને આપણે લિગેન્ડ કહીએ છીએ એનું નામ આપણે વ્યવસ્થિત એવી રીતના તૈયાર કરવાનું કે જેથી કરીને આપણે જે છે એનું સરળતાથી નામ આપી શકીએ। ચાલો જોઈએ મિત્રો, સવર્ગ સંયોજનોના નામ આપવાની વિગતે નીચેના નિયમોને ઉપયોગમાં લેવામાં આવે છે। ટૂંકમાં મિત્રો તમારા રોમન અંકમાં આપેલા છે નિયમો શીખવાના છે। ચલો બાકી સાવ સહેલું છે, ચલો આપણે ઝડપથી જોઈએ। ધન ભાર અને ઋણ ભાર ધરાવતા બંને સવર્ગ સ્પીસીસમાં ધન આયનને પ્રથમ નામ આપવામાં આવે છે। ચલો હવે મિત્રો તમને એમ થાય છે કે ધન ભાર અને ઋણ ભાર ધરાવતા બંને સવર્ગ સ્પીસીસમાં, ઉદાહરણ તરીકે મિત્રો આપણી આગળ કોઈક આવું ધન ભાર ધરાવતું અને આવું આપણી આગળ કોઈક ઋણ ભાર ધરાવતું સ્પીસીસ છે, કોઈ પણ ઉદાહરણમાં હોઈ શકે મિત્રો બરાબર। તો આપણી આગળ ધનભાર ધરાવતું અને ઋણભાર ધરાવતા બંને સવર્ગ સ્પીસીસમાંથી આપણે ધન આયનને પ્રથમ નામ આપવામાં આવે છે। તો પહેલું તમારે ક્યું પકડવાનું મિત્રો, તો કે પહેલું તમારે આને પકડવાનું ધન આયનને, બરાબર છે, ધનભાર ધરાવતું સ્પીસીસ। આ એક ખાસ યાદ રાખજો, આપણે યાદ રાખવાનું કે આપણે સૌ પ્રથમ ધનભાર ધરાવતા સ્પીસીઝને નામ આપીશું। જો આપણી આગળ બે પ્રકારના સ્પીસીઝ હોય મિત્રો ધનભાર અને ઋણભાર, તો આપણે કોને નામ આપીશું, પહેલા સ્પીસીઝને આપણે ધનભાર વાળા સ્પીસીઝને આપણે પસંદગી કરીશું। ચલો ઓકે, હવે તમને મિત્રો આ પહેલું વાક્ય ખબર પડી ગઈ છે, ચલો આપણે બીજું જોઈએ। જો લિગેન્ડને, લિગેન્ડ એટલે કોણ મિત્રો, આ બંને શું છે લિગેન્ડ, આ બંને આ શું છે મિત્રો લિગેન્ડ, આ સૂત્રમાં આ અને આ શું છે મિત્રો લિગેન્ડ, લિગેન્ડને મધ્યસ્થ પરમાણુ આયનના નામ પહેલા, જો મિત્રો લિગેન્ડને મધ્યસ્થ પરમાણુ આયનના નામ પહેલા તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે, મૂળાક્ષરોના ક્રમ એટલે એ બી સી ડી વગેરે બરાબર છે, એ બી સી ડી આપણે તમે લખી નાખો, મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે નામાંકિત કરવામાં આવે છે। યાદ કરો મિત્રો સૂત્રમાં શું હતું, સૂત્ર બનાવવું હોય ત્યારે સૌ પ્રથમ ધાતુ આયન લેવાનો હોય અને આપણે જ્યારે એનું નામ બનાવવાનું હોય મિત્રો ત્યારે ધાતુ આયનને નહીં લેવાનું, પહેલા કોને લેવાના, લિગેન્ડને લેવાના, જો આપણને કહે છે। આ પદ્ધતિ જે સૂત્ર આપવાની પદ્ધતિ હતી મિત્રો એ લખવાથી પ્રત્યક છે, પ્રત્યક એટલે કે એનાથી રિવર્સ છે, ઊંધી છે। તો આપણે જે સૂત્ર લખવા, જો ખાસ તમને ન સમજણ હોય અહીંયા ધ્યાન આપો મિત્રો, જ્યારે આપણે સૂત્ર લખતા હતા મિત્રો ત્યારે એમાં ધાતુ આયનને પહેલા લખતા હતા બરાબર, પણ જ્યારે આપણે મિત્રોનું નામ લખીશું
ત્યારે ધાતુ આયનને નહીં પણ એના લિગેન્ડને એ પણ કેવી રીતના મિત્રો મૂળાક્ષરના ક્રમમાં લખીશું જો મિત્રો અહીંયા જો ટ્રાય એમાઇન જો મિત્રો ટ્રાય એમાઇન ટ્રાય એટલે ત્રણ વાર અમાઇન અમાઇન એટલે NH3 મિત્રો બરાબર છે ટ્રાય અમાઇન અને ટ્રાય એક્વા તમને સર એક્વા કેમ આવ્યું એક્વા કારણ કે યાદ રાખો પાણીને બીજા નામ એક્વા તરીકે પણ ઓળખાય કોના તરીકે એક્વા તો આનું નામ પણ એ ઉપરથી છે અને આનું નામ પણ એ ઉપરથી છે પણ તમે અમાઇનમાં જાઓ મિત્રો બરાબર છે તો પછી તરત આનો વારો આવી જાય તો આવી રીતના આપણે પહેલા શું લખવાનું મિત્રો પહેલા આમાં લિગેન્ડના નામ લખીશું કઈ રીતે મૂળાક્ષર પ્રમાણે સમજાણું તમને આમાં શું હતું મિત્રો પહેલા આયનના નામ લખવાના હતા સૂત્રમાં જ્યારે એના નામકરણમાં પહેલા મિત્રો લિગેન્ડના નામથી શરૂઆત થાય છે જો આમાં પણ જુઓ મિત્રો ટ્રીસ ઇથેન 1-2 ડાયેમાઇન જો ટ્રીસ ત્રણ વાર ઇથેન 1-2 ડાયેમાઇન તો પહેલા કોને લખવાનું મિત્રો લિગેન્ડને લખવાનું જો આમાં ડાયામાઇન જો અમાઇન પહેલા લિગેન્ડને લખવાનું સમજાણો મિત્રો તો આમાં પહેલા કોને લખવામાં આવે છે લિગેન્ડને કઈ રીતે મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે બરાબર જ્યારે સૂત્રમાં પહેલા લિગેન્ડને લખતા નહોતા ઓકે હવે આગળ બીજું જો ખાસ યાદ રાખજો મિત્રો આ પણ મોસ્ટ ટાઈમ છે ઋણ આયન લિગેન્ડના નામને અંતે બરાબર છે જો શું કહે છે આપણને બરાબર અથવા તો અંતે ઓ તટસ્થ અને ધન આયન લિગેન્ડના નામને બરાબર છે તટસ્થ અને ધન લિગેન્ડના નામને તે જ રીતે લખાય છે હવે જો મિત્રો અંતે આ ઓ કરેલો છે હકીકતમાં ઓ આપણે બોલીએ છીએ ને મિત્રો ઓ હોય જો હું સમજાવું તમને ઋણ આયનનો લિગેન્ડ હોય ને મિત્રો ઋણ આયનનો લિગેન્ડ તો એની પાછળ ઓ બોલવાનો પણ જો તટસ્થ અને ધન આયનનો લિગેન્ડ હોય તો એને એમન મજ રાખવાનું જો સર કે સમજાવો ચાલો સમજાવીએ જો આ જે છે મિત્રો જો પહેલા હું તમને ઋણ ઉપર ફોકસ કરાવું ઓકે જોરિયા મિત્રો ઋણ બરાબર છે આ મિત્રો સાયનાઇડ છે બરાબર સાયનાઇડ એને જો કીધું સાયનાઇડ ડો ડો ઓ લગાડ્યું મિત્રો સાયનાઇડમાં ઓ લગાડ્યું એટલે આ ઋણ આયન છે મિત્રો બરાબર છે આ ઋણ પ્રકારનો લિગેન્ડ છે અને ઋણ પ્રકારના લિગેન્ડની પાછળ શું લગાડવાનું મિત્રો ઓ પણ જો આ મિત્રો તટસ્થ છે આ તટસ્થ છે તો અહીંયા જો અમાઇન ઓ લગાડ્યું નહીં તો અમાઇનો થઈ જાત ને મિત્રો તો જો તટસ્થ હોય બરાબર છે અથવા ધન હોય તો એની પાછળ મિત્રો ઓ પ્રત્યય પાછળ નહીં લગાડવાનો પણ જો ઋણ પ્રકારના લિગેન્ડ હોય તો એના નામની પાછળ શું લગાડવાનું ઓ લગાડવાનો સમજાણું ચાલો ફરીવાર વાંચે જો ઋણ આયનનો લિગેન્ડ નામ હોય ઋણ આયનનો લિગેન્ડ હોય તો તેના નામને પ્રત્યે ઓ શબ્દ લગાડવાનો પણ તટસ્થ કે ધન લિગેન્ડ હોય તો તેના નામને પ્રત્યે આપણે લગાડીશું કાંઈ નહીં જે છે તે બરાબર છે અપવાદ તરીકે હવે જો મિત્રો આપણને અપવાદ અમુક અમુક આપે છે જો મિત્રો યાદ રાખજો આ મોસ્ટ ટાઈમ પી હંમેશા યાદ રાખજો પાણી લિગેન્ડ હોય ને મિત્રો પાણી જો અહીંયા પાણી છે લિગેન્ડ કોણ છે મિત્રો અહીંયા પાણી તો પાણી માટે એનું નામ છે મિત્રો એક્વા એક્વા તમે આવું લખી નાખજો ટેક્સ્ટ બુકમાં બરાબર મિત્રો એક્વા બરાબર પછી NH3 હોય ને મિત્રો એને અમાઇન કહેવાય જો અહીંયા આપેલું છે અમાઇન બરાબર છે માટે પછી CO હોય ને એને કાર્બોનિલ કહેવાય મિત્રો CO કાર્બોનિલ બરાબર છે ઓકે તમને કદાચ નહીં દેખાતો વિડીયો આમ જતો રહ્યો છે એટલે મિત્રો યાદ રાખજો આવી રીતના જો એક્વા પાણીને એક્વા કહેવાય મિત્રો અમાઇનને NH3 કહેવાય કાર્બોનિલને CO કહેવાય નાઇટ્રોસિલને NO માટે બરાબર છે અને કૌંસમાં લખવામાં આવે જો વિદ્યાર્થી મિત્રો કૌંસમાં ચિહ્નમાં સમાવવામાં આવે જો હું સમજાવું તમને બરાબર છે સમજાવવા માટે ચિહ્નમાં કરવામાં આવે છે હવે જો મિત્રો આ પાણી છે એક્વા જો આ કૌંસમાં લખ્યું મિત્રો બરાબર છે જે કૌંસમાં હોય જો આ EN છે ઇથિલિન 1-2 ડાયએમાઇન બરાબર એ આપણે આગળ પણ મિત્રો જોયું હતું બહુપરમાણ્વી યાદ કરો એને કેમાં લખવાના હોય છે મિત્રો કૌંસમાં લખવાના હોય છે એટલે ટૂંકમાં એવું યાદ રાખવાનું છે મિત્રો કે પાણી આવે એને એક્વા નામ કહેવાય NH3 આવે એને અમાઇન નામ કહેવાય
સીઓ આવે ને કાર્બોનિલ કહેવાય, એનો આવે ને નાઇટ્રોસિલ કહેવામાં આવે છે. ચાલો આ વસ્તુ તમે મિત્રો યાદ રાખજો, જો હું તમને સમજાવું પણ ખરા. અહીંયા મિત્રો NH3 આવ્યું, તો અહીંયા જો અમાઇન આપ્યું નામ, જો આ NH3 આવ્યું મિત્રો તો શું નામ આપ્યું? અમાઇન, બરાબર છે. ચલો અહીંયા H2 આપ્યું મિત્રો, જો H2 ટ્રાઈ એક્વા પાણીને શું નામ આપ્યું મિત્રો? એક્વા. જો અહીંયા એક્વા નામ આપ્યું, ત્રણ વાર છે એટલે ટ્રાઈ લગાડ્યું. ચલો ઓકે, બરાબર છે. ચલો એની પછી અહીંયા જો મિત્રો પાછું અહીંયા અમાઇન આપ્યું, સમજાવું તમને. તો પાણી હોય તો એક્વા, NH3 હોય તો અમાઇન, CO હોય તો કાર્બોનિલ, અને એનો હોય તો નાઇટ્રોસિલ કહેવામાં આવે છે. ચલો ઓકે, હવે આપણે આગળ વધીએ મિત્રો. પૂર્વક, હવે મિત્રો એમ કે છે પૂર્વક એટલે એના પણ આગળ, આગળ એની પણ આગળ. જો એક હોય તો શું કહે છે આપણને લખવાનું? મોનો. બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય વગેરે સવર્ગ સ્પીસીસમાં વ્યક્તિગત લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે વપરાય. એટલે એનો મતલબ એવો થયો મિત્રો કે અહીંયા ટ્રાય આવ્યું તો આ ત્રણ વાર હશે, આમાં પણ ટ્રાય આવ્યું તો આ ત્રણ વાર હશે, બરાબર છે. આમાં પણ જો ટ્રીસ છે એનો નિયમ આપણે હમણાં મિત્રો શીખીએ. આમાં જો મિત્રો ડાય આવ્યું, ડાય એટલે આ બે વાર હશે. તો તમને સમજાણું પૂર્વકમાં, તો કે જો મોનો હોય તો એક, ડાય હોય તો બે, ટ્રાય હોય તો ત્રણ. ઈ છે શું બતાવે છે મિત્રો? તો કે લિગેન્ડની સંખ્યા બતાવે છે, બરાબર છે. ચારે લિગેન્ડના નામની સંખ્યા પૂર્વક ધરાવે છે. ત્યારે હવે બીજું આપણે જોઈએ મિત્રો. હવે જો હવે પાછું એવું આવ્યું, જો હું તમને કહું છું બીસ ક્યારે કહેવાય? બીસ એટલે પણ બે, ત્રીસ એટલે ત્રણ, બરાબર, ટેટ્રિક્સ એટલે ચાર, બરાબર. પર્યાયો ક્યારે વપરાય? તમને એમ થાય છે એ તો સમજા કે મોનો એટલે એક, ડાય એટલે બે, ટ્રાય એટલે ત્રણ, એ તો સમજા વિદ્યાર્થી મિત્રો. પણ આવું બીસ એટલે બે, ત્રીસ એટલે ત્રણ, ટેટ્રિક્સ એટલે ચાર, એવું સર ક્યારે વપરાય? જો હું તમને કહું છું, યાદ કરો મિત્રો, બહુ પરમાણુને આપણે શેમાં દર્શાવતા હતા મિત્રો? કૌંસમાં. તો જો મિત્રો મોટા નામ હોય ને, જો મોટા નામ, બરાબર, સંખ્યાના પૂર્વક, બરાબર છે, જો મોટા નામ કૌંસમાં દર્શાવેલા મિત્રો તો એની આગળ આ વપરાય. જો સિંગલ હોય તો એની આગળ ન વપરાય મિત્રો આ, બરાબર છે. જો મોટું નામ હું તમને સૂચવું છું, જો મિત્રો ઇથેન 1,2-diamine, કારણ કે આ જે છે એ એક છે મિત્રો, એનું પાછું અંદર પેટા પડે, સમજાણું તમને. જો કારણ કે આપણે આને કોઈ નામ ન કહી શકીએ, આ તો ઝુંડ છે મિત્રો, અને ઝુંડ છે એટલે આમાં જો નામ પડ્યું ઇથેન 1,2-diamine, બરાબર છે, ઇથેન 1,2-diamine. તો આ તો મિત્રો એક પોતે મોટું નામ છે, બરાબર છે. આ તો કઈ એક વાન એમ આઈ એવું કઈ શોર્ટકટમાં નામ નથી, આ પોતે આખું મોટી શ્રેણીમાં મોટું નામ છે. તો આવું જ્યારે મોટું નામ હોય ને મિત્રો, ત્યારે આ મોટા નામને કૌંસમાં લખવાનું. જો મિત્રો આ મોટા નામને કૌંસમાં લખવાનું, અને એની આગળ જેટલી વાર, આ ત્રણ વાર છે મિત્રો તો ત્રીસ લગાડ્યું. જો ત્રણ વાર હોય તો હું શું લગાડવાનું? ત્રીસ. પણ જો મિત્રો આવા નાના નામ હોય ને તો આગળ ડાય ટ્રાય લાગશે. જો આવા મોટા નામ હશે મિત્રો, એની અંદર પણ નામ હશે, એના પેટા નામ. કેમ? એ ઇથેન 1,2-diamine શોર્ટકટમાં એક નામમાં નહીં પતી જતું હોય, એક કરતા વધારે નામ હશે, બરાબર છે. ત્યારે એની આગળ ત્રીસ હોય તો ત્રીસ લગાડવામાં આવે, બે હોય તો બીસ લગાડવામાં આવે. ચલો ઓકે, જો આપણને કહે છે મિત્રો, જો કૌંસમાં દર્શાવેલા લિગેન્ડને દર્શાવે છે, એટલે આપણને એવું કહે છે મિત્રો કે જે કૌંસમાં મોટા મોટા લિગેન્ડો હોય ને, એને જેનો મોટા મોટા નામો બનતા હોય, એના માટે આવું ત્રીસ બીસ છે એ વપરાય છે. જો આપણને ઉદાહરણ તરીકે પણ કહે છે મિત્રો, જો એક આ ઉદાહરણ આપે છે મિત્રો આપણને, જો નિકલ સીએલ ટુ પી પીએચ થ્રી, બરાબર છે મિત્રો, નું નામાંકિત ડાય ક્લોરો. જો મિત્રો ડાય એટલે બે વાર, બે વાર ક્લોરો, પછી બીસ લગાડ્યું, બીસ, બરાબર, કારણ કે આનું નામ તો મિત્રો કૌંસમાં બહુ મોટું છે મિત્રો, એટલા માટે આ બેનો છે ને અહીંયા બીસ લગાડી દીધો, સમજાણું, બીસ. ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, આને શું કહેવાશે મિત્રો? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. તમને સાહેબ એ કેવો હશે?
બરાબર આપણે જો જોઈએ ફોસ્ફરસ વચ્ચે હોય મિત્રો અને બેન્ઝિન રિંગ છે ને બેન્ઝિન રિંગ આમ ત્રણ ચકડા હોય ટ્રાય એક બે અને ત્રણ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન બરાબર છે મિત્રો ચાલો આ ત્રણે બાજુ બેન્ઝિન રિંગના ચકડા હોય છે તો આ એક પોતે મોટું નામ છે એટલા માટે એની આગળ આપણે બીસ લગાડ્યો ડાયની આગળ ક્લોરિનની આગળ શું કામ ડાય લગાડ્યો એ તો પોતે નાનું નામ છે એમાં પેટા હોતા નથી એટલા માટે એમાં ડાય લગાડ્યો બરાબર અને નિકલ નિકલ કૌંસમાં ટુ તરીકે લખવામાં આવે છે તો તમને મિત્રો સમજાણું જો ફરીથી એક એક યાદ કરાવી દઉં તમને જો તમારી આગળ મિત્રો પહેલા નિયમમાં જો આ બે કૌંસ હોય તો આમાં કોને પહેલાનું નામ આપવાનું જો ફરી એકવાર નાનકડું રિવિઝન મિત્રો ધન ભાર કે ઋણ ભાર ધરાવતા બંને સવર્ગ વિશેમાં કોને પહેલા નામ આપવાનું ધન ભાર વાળાને ઓકે મિત્રો ચલો નેક્સ્ટ પછી બીજું મિત્રો શું યાદ કરો તો કે લિગેન્ડને પહેલા લખવામાં આવે જ્યારે ઓલામાં ધાતુ આયન હતું આમાં લિગેન્ડના મધ્યસ્થ પરમાણુ નામના પહેલા મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે એટલે આમાં મિત્રો લિગેન્ડને પહેલો લખવાનો ઓકે ચાલો પછી હવે એવું કહે છે મિત્રો કે જો લિગેન્ડ ઋણ હોય લિગેન્ડ ઋણ હોય જો મિત્રો અહીંયા સાયનાઇડ બરાબર તો અહીંયા સાયનાઇડ ની સાયનાઇડ ડો તો જો લિગેન્ડ ઋણ હોય તો એના નામની પ્રત્યે ઓ લગાડવાનો પણ જો તટસ્થ અને ધન આયન હોય તો લિગેન્ડને આમનમ જ રહેવા દેવાનો ચલો ઓકે હવે મિત્રો આપણને ચાર ઉદાહરણ આપ્યા છે એક બે ત્રણ અને ચાર એ અપવાદ છે બરાબર એમ કે છે પાણી હોય તો એક્વા કહેવાનું એનએચ થ્રી હોય તો અમાઇન કહેવાનું સીઓ હોય તો કાર્બોનિલ કહેવાનું એનો હોય તો નાઇટ્રોસિલ કહેવાનું ઓકે એની પછી મિત્રો બરાબર છે જો કેવા શબ્દ લગાડવાના એક સમૂહ હોય તો મોનો બે હોય તો ડાય ત્રણ હોય તો ટ્રાય વગેરે વગેરે પણ જો એ મોટું સૂત્ર હોય મિત્રો એના નામમાં પણ પેટા નામકરણ આવતા હોય એના નામમાં જો આ સૂત્ર છે ને મિત્રો એના નામમાં પણ પેટા નામો આવે છે તો એની આગળ આપણે મિત્રો બીસ ત્રીસ કે ટેટ્રા લગાડીશું અને આપણને આ ઉદાહરણ પણ મિત્રો જોયું ચલો હવે એની પછી આગળ મિત્રો જઈએ ધનાયન અને ઋણાયન અથવા તટસ્થ સવર્ગ સ્પીસીઝમાં ધાતુ ઓક્સિડેશન આન કૌંસમાં રોમન અંકમાં લખવામાં આવે છે મિત્રો જો જો ધનાયન હોય જો એટલે ટૂંકમાં એમ કહે છે મિત્રો કે આ કૌંસ ધનાયન હોય અથવા આ કૌંસ ઋણાયન હોય અથવા કૌંસ તટસ્થ હોય પણ તેનો ઓક્સિડેશન આંક કોનો મિત્રો તો કે આગળ જે ધાતુ આયન છે ક્રોમિયમ છે અહીંયા કોબાલ્ટ છે અને અહીંયા સિલ્વર છે તેનો ઓક્સિડેશન આંક મિત્રો બરાબર છે રોમન અંકમાં કૌંસમાં જો મિત્રો અહીંયા રોમન અંકમાં કૌંસમાં લખ્યો છે અહીંયા રોમન અંકમાં કૌંસમાં લખવો બરાબર જો કે છે ધનાયન હોય ઋણાયન હોય અથવા તટસ્થ સવર્ગ સ્પીસીઝમાં ધાતુનો ઓક્સિડેશન આંક કૌંસમાં રોમન અંકોમાં લખવામાં આવે છે સમજાણું જો પહેલો નિયમ ફરીવાર મિત્રો જો અહીંયાથી શરૂ કરીએ આપણે આ નામ આપવાનું પહેલા તો તમારે ધનાયનને નામ આપવાનું ઓકે ઓકે પહેલું કોને નામ આપવાનું લિગેન્ડને આપવાનું લિગેન્ડ પહેલા પણ કોણ પૂર્વક લગાડવાનો મિત્રો લિગેન્ડને કઈ રીતે આપવાનો એના એબીસીડીના ક્રમમાં બરાબર છે અને લિગેન્ડને કઈ રીતના ક્રમ લગાડવાનો બે હોય તો શું કહેવાય ત્રણ હોય તો શું કહેવાય ચાર હોય તો શું કહેવાય ઓકે લિગેન્ડને એના એબીસીડીના ક્રમમાં લખવાનું જો ઋણ લિગેન્ડ હોય તો એની પાછળ ઓ લગાડવાનો મિત્રો અને ધન અને તટસ્થ હોય તો એની પાછળ કઈ લગાડવાનું નહીં ચલો ઓકે એની પછી મિત્રો આપણને એમ કહે છે કે જો ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા રોમન અંકમાં કૌંસમાં કરવામાં આવે છે ચલો એની પછી મિત્રો આપણે નિયમ જોઈએ છઠ્ઠો VI ચાલો એની પછી આપણે જોઈએ છેલ્લો નિયમ લાસ્ટ નિયમ બરાબર છે મિત્રો ચાલો જોઈએ જો સંકીર્ણ આયન ધન આયન હોય બરાબર છે તો ધાતુ તત્વ તરીકે જ નામાંકિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે સંકીર્ણ ધન આયનમાં હોય તો મિત્રો ઈ સંકીર્ણ જો ધન આયન હોય તો એને જો કોબાલ્ટ હોય તો કોબાલ્ટ કહેવાનું પ્લેટિનિયમ હોય તો એને પ્લેટિનિયમ કહેવાનું જો હું સમજાવું મિત્રો તમને જો અહીંયા કોણ છે મિત્રો કોબાલ્ટ છે
તો અહીંયા જો મિત્રો એને કોબાલ્ટ જ કીધું, જો પ્લેટિનિયમ હોત તો એને પ્લેટિનિયમ જ કહેત, બરાબર છે? ચાલો સમજાઈ ગયું તમને. ઓકે, જો સંકીર્ણ આયન ઋણ આયન હોય, ખાસ યાદ રાખવાનું, જો આ મિત્રો કોબાલ્ટ ની ઉપર પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા છે, બરાબર છે? એટલે આની ઉપર બધાની ઉપર પ્લસ ઓક્સિડેશન અવસ્થા છે. પણ જો ઋણ આયન હોય, બરાબર છે, તો ધાતુના નામને અંતે એટ લગાડવાનું. જોજો ફરીવાર, જો ધાતુ આયન મિત્રો પ્લસ હોય તો કાઈ નહીં, પણ જો મિત્રો કોઈક માઇનસ વાળો હોય તો એની પાછળ એટ લગાડવાનું. જો હું સમજાવું મિત્રો, બરાબર છે, એટ કઈ રીતે પ્રત્યેક લક્ષણોમાં આવે છે. ઉદાહરણ તરીકે સંકીર્ણમાં ઋણ આયન, જો મિત્રો આપણને એમ કહે છે આ કોબાલ્ટ ઉપર મિત્રો ઋણ વીજભાર છે. કેવો વીજભાર છે મિત્રો? ઋણ. આપણે ગણો તો ખબર પડશે ઋણ વીજભાર છે. ઋણ વીજભાર હોય તો મિત્રો જો કોબાલ્ટેટ, અહીંયા મિત્રો જો અહીંયા કોબાલ્ટ કીધું સર, સીઓ હોય તો કોબાલ્ટ કીધું, અને અહીંયા સર કોબાલ્ટેટ કીધું. જો મિત્રો સાવ સહેલું છે, જો ધાતુ આયન ઉપર ધન આયન હોય તો કોબાલ્ટ નું કોબાલ્ટ, જો મિત્રો આન આ કોબાલ્ટ ઉપર જો મિત્રો ઋણ વીજભાર લગભગ આવે, ગણીને તમારી ગણતરીમાં જો ઋણ આવે તો એની પાછળ એટ લગાડવાનો. કોબાલ્ટેટ, એટ, સમજો ને, કોબાલ્ટેટ. ચલો, કોબાલ્ટેટ કહેવામાં આવે છે. તો હવે તમને સમજાઈ ગયું મિત્રો. હવે જો હું તમને કહું મિત્રો, આ જો ક્રોમિયમ, તો આમનામ જ લખવામાં આવે એટલે ધન આયન હશે, બરાબર છે? આ કોબાલ્ટ આમનામ જ લખવામાં આવ્યો એટલે ધન આયન હશે. જો કોબાલ્ટેટ લખ્યું હોત તો મિત્રો તો આ કેવો આયન હોત? ઋણ આયન હોત. સમજાણું તમને? ચાલો, ઓકે, બરાબર છે. જો એની પછી આપણે જો અમાઇડો સિલ્વર, બરાબર છે, એટલે આ આર્જન્ટેટ. જો મિત્રો જો અહીંયા ટેટ આવ્યું, આર્જન્ટેટ, એટ આવ્યું, એટ, એટ એટલે એનો મતલબ આપણને એ જ શીખવાડે છે. એટ એટલે શું? તો કે આની ઉપર મિત્રો આ વીજભાર કેવો હશે? ઋણ હશે. સમજાણું તમને? એટ આવ્યું, એટ. ચલો, ઓકે, તો જેની ઉપર મિત્રો ધન વીજભાર આવે ને આમનામ, અને ઋણ આવે ને પાછળ એટ લગાડવામાં આવે છે. અને બીજું એવું કહે છે મિત્રો આપણને એક વધારે પડતું, કે સંકીર્ણમાં ઋણ આયન જે હોય ને ઘણીવાર, બરાબર, માં લેટિનમાં પણ નામ લખાય. જો આપણને એક ઉદાહરણ આપે છે કે ભાઈ માની લો કે એફી હોય તો એને ફેરેટ પણ કહેવાય. આ એક લેટિન નામ છે. જ્યારે એફી આવે ને ત્યારે આપણે મિત્રો શું નામ કહી દેવાનું? ફેરેટ, એવું આપણે નામ છે એને આપી દેવાનું, બરાબર છે? તો મિત્રો સાવ સહેલું છે. તમને એવું લાગે છે કે કન્ફ્યુઝન ભરેલું હોય, પણ સાવ સહેલું છે. ચાલો હું ઝડપથી એકવાર રિવિઝન કરાવી દઉં ને મિત્રો. તમને અત્યાર સુધી આ વિડીયોમાં કાંઈ ન સમજણું તો હમણાં હું તમને બેઝિક આપું ને તો તમને વિદ્યાર્થી મિત્રો સમજાવવા મળે. ચાલો જુઓ મિત્રો, સાવ સહેલો પહેલો નિયમ શું હતો મિત્રો? પહેલો જ નિયમ યાદ કરો, સાવ સહેલું. જો પહેલો નિયમ એવો હતો મિત્રો, ધન હોય ને ઋણ હોય તો ક્યાં સ્પીસીઝને પહેલા નામ આપવાનું? ધન આયન ને સર પહેલા નામ આપવાનું. ઓકે, પહેલો નિયમ પૂરો થઈ ગયો. હવે જો મિત્રો આપણે આગળ જોઈએ, બીજા નિયમમાં શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? બીજા નિયમમાં તો કે આપણે જે મિત્રો આ લિગેન્ડ લઈએ છીએ, લિગેન્ડ, બરાબર છે, આપણે જે લિગેન્ડ લઈએ છીએ એનું નામ પહેલા લખવાનું મિત્રો. જો અમાઇન, બરાબર છે, પછી આ, પછી આ પાછો અમાઇન, એટલે પહેલા નામ લિગેન્ડ નું લેવાનું. ઓકે, પછી એમાં કઈ રીતે લેવાનું સર? તો કે લાટ બધા હોય તો એબીસીડી પ્રમાણે લેવાનું, અને ઓછા હોય મિત્રો, ઓછા હોય તો આપણે કહે એક હોય તો એને એબીસીડી પ્રમાણે કેમ લેવું, પણ એક કરતા વધારે હોય તો કઈ રીતે લેવાનું વિદ્યાર્થી મિત્રો? એબીસીડી પ્રમાણે લેવા. ચાલો સર હવે ત્રીજો નિયમ જોઈએ. ત્રીજો નિયમમાં વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે જો લિગેન્ડ ઋણ હોય, આ લિગેન્ડ જે છે એ ઋણ હોય મિત્રો, જો અહીંયા જે છે લિગેન્ડ કેવો છે? સાયનાઇડ, ઋણ છે મિત્રો, તો એની પાછળ જે છે શું લગાડવાનું? ઓ, સાયનાઇડો, અંતે ઓ લગાડાય. શું લગાડાય? જો લિગેન્ડ ઋણ હોય મિત્રો તો નામની પ્રત્યે ઓ લગાડવામાં આવે છે. જો એવી જ રીતના મિત્રો, જો આપણને અહીંયા ઋણ હોય, ધાતુ પરમાણુ ઋણ હોય, તો એની પ્રત્યે યાદ કરો આપણને એટ લગાડવાનું કીધું હતું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? શું લગાડવાનું કીધું હતું? એટ, જોર્યું, એટ. જો ધાતુ આયન ઋણ હોય તો એટ લગાડવાનું. એવી જ રીતના મિત્રો લિગેન્ડ ઋણ હોય તો શું લગાડવાનું એના નામની પાછળ? ઓ. પણ તટસ્થ અને ધન આયન એને કઈ પાછળ લગાડવામાં આવતું નથી. અને આપણને વિદ્યાર્થી મિત્રો ચાર અલગ અલગ નામ આપ્યા, આપણે યાદ રાખવાના. હવે મિત્રો આવશે ડાય, ટ્રાય, ટેટ્રા, કોને કહેવાય? એક હોય તો ડાય મોનો, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય. ઓકે, પછી જો મોટું હોય મિત્રો નામ,
તો એને શું કહેવાય? બીસ ત્રીસ ટેટ્રા, એ આપણે આપેલું છે. પછી શું હતું મિત્રો? તો કે ધન આયન, ઋણ આયન કે તટસ્થ આયન હોય એનો જે ઓક્સિડેશન આંક હોય એને મિત્રો કેમાં લખવાનું આવે? કૌંસની અંદર લખવામાં આવે છે. બરાબર છે મિત્રો? ઓકે, હવે એની પછી શું છે મિત્રો? જો સંકીર્ણ આયન જે છે ધન આયન હોય, એટલે કે ધાતુ આયન છે મિત્રો ધન હોય, તો એને કાંઈ નહીં કરવાનું, નામ કરવામાં આમ નામ આવે. ઉદાહરણ તરીકે કોબાલ્ટ હોય તો કોબાલ્ટ, પ્લેટિનિયમ હોય તો પ્લેટિનિયમ. પણ જો મિત્રો ધાતુ આયન ઋણ હોય, તો આમાં મિત્રો આ ઋણ છે કોબાલ્ટ, બરાબર, ઓક્સિડેશન આંગેનો ઋણ છે, તો કોબાલ્ટ નહીં કહીએ. હવે એને કહેશું કોબાલ્ટેટ, એટ લગાડવામાં આવે છે. સાવ સહેલા નામકરણ વિદ્યાર્થી મિત્રો છે. તો આપણે આગળના ઉદાહરણમાં મિત્રો આવા જે ત્રણે ત્રણ બરાબર છે એને આપણે કઈ રીતે એના નામ આપ્યા એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.